मांजलपुर बरोड़ा राइफल क्लब द्वारा नगर प्राथमिक शिक्षण समिति की शाला में पढ़ाई करती वैसे विद्यार्थिनियों के बीच राइफल शूटिंग तालीम का आयोजन किया गया। नगर प्राथमिक शिक्षण समिति की शाला में पढ़ाई करते वैसे विद्यार्थियों की सुषुप्त शक्ति उजागर करने के आशय से मांजलपुर बरोड़ा राइफल क्लब और समिति के सहयोग से 3 शाला के विद्यार्थियों को एयर राइफल शूटिंग तालीम का आयोजन किया गया। मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स के लेकर बरोड़ा राइफल क्लब तथा नगर प्राथमिक शिक्षण समिति की अलग अलग 3 शाला की 100 से भी अधिक विद्यार्थियों के लिए सामाजिक कार्यकर हीरेन मोदी द्वारा आज विशेष एयर राइफल ट्रेनिंग कैंप का आयोजन किया गया था। बरोड़ा राइफल क्लब के कोचेज द्वारा थियोरिकल तथा प्रैक्टिकल तालीम गई थी, जो ये तालीम में हर एक विद्यार्थिनी को 10 जितने एयर प्लेट्स फोड़ने का मौका दिया गया। सशक्तिकरण कार्यक्रम अंतर्गत नगर प्राथमिक शिक्षण समिति अने बरोड़ा राइफल ना सहयोग थी स्कूल ने बाळाओ ने एयर राइफल नु प्राथमिक ज्ञान आपवानो कार्यक्रम नो आयोजन आज रोज थयो छे। अमे ખુશી અનુભવીએ છીએ કે ચૈત્ર માસમાં જનરલી આપણે કુમારિકાઓ જમાડીએ છીએ, પણ અમે આ છોકરોને એક રાઇફલ ટ્રેનિંગ આપીને એક એમનું આત્મબળ વધે અને ભવિષ્યમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભાશય સાથે અમે ટ્રેનિંગ આયોજન કર્યું છે અને આ લગભગ ગુજરાતમાં કદાચ મને જ્યાં સુધી પહેલું આપણું આયોજન હશે અને દર વર્ષે આવું આયોજન થતું રહે એવી અમારી ઈચ્છા છે। દીપક હલવાઈ, સેક્રેટરી બરોડા રાઇફલ ક્લબ। કઈ જગ્યાએ શેનો કાર્યક્રમ કરવાનો શું ઉદ્દેશ છે? અમે નગર પ્રાથમિક શાળાની બાળકીઓને અહીંયા લાવ્યા છે। છેલ્લા 7 વર્ષથી અમે લોકો અહીંયા આવા પ્રોગ્રામ કરતા હોઈએ, લાઈક સોશિયલ વર્ક ગૌરી વ્રતમાં બી 1000-1200 છોકરીઓ આવે છે વાઘોડિયા વિસ્તારમાં, અને આજે અમે અહીંયા એર રાઇફલ શૂટિંગ માટે લાવ્યા છે। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમારા તરફથી એર રાઇફલ શૂટિંગ થાય છે અને 10 બુલેટ આપવામાં આવી છે, 10 બુલેટ ફોડે છે અને એ લોકોમાં જે કેપેસિટી છે એ દેખાઈ રહી છે। એ લોકો બહુ સરસ કરી રહ્યા છે શૂટિંગ અને અમને ખુશી થાય છે એ લોકોને જોઈને। અમે આવી રીતે ટ્રીપો બી કરતા હોઈએ છીએ। કેટલી બાળકીઓને પ્રોત્સાહન? 100-150 પ્લસ છે। વૈદેહી મોદી।